તો સૌથી પહેલા અહીંયા કડાઈમાં મેં 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે. હવે એમાં આપણે 1/2 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ તતરી જાય ત્યારબાદ તેમાં જીરું ઉમેરીશું. થોડી હિંગ. હવે આ બધું તતરી જાય ત્યારબાદ તેમાં 1/2 ચમચી હળદર ઉમેરીશું અને કાપેલું લસણ ઉમેરી દઈશું. અહીંયા મેં લસણને નાના ટુકડામાં કટ કરીને લઈ લીધું છે તો એ ઉમેરી દઈશું. જો તમારે ક્રશ કરીને એડ કરવું હોય તો એ પણ કરી શકો છો. હવે આ લસણ થોડું સંતળાઈ જાય ત્યારબાદ આપણે મૂળાની ભાજી એડ કરી દઈશું. તો અહીંયા મૂળાને મેં આ રીતે ઝીણા સમારી લીધા છે. અહીંયા મેં 3 મૂળાને પાંદડા સાથે અને કાંદા સાથે સમારી લીધા છે. જો તમને કાંદા વધારે પસંદ ના હોય તો ઓછા કરી શકો છો. અહીંયા મેં 3 મૂળાને પાંદડા અને કાંદા સહિત કાપી લીધા છે. કાંદાને મેં ઝીણા સમારી લીધા છે. હવે આ રીતે થોડું મિક્સ કરી દઈશું જેથી કરીને એ સરસ સોફ્ટ થઈ જશે અને આપણું શાક થોડું નીચે બેસી જશે. તો આ રીતે થોડી વાર માટે મિક્સ કરી દઈશું. અહીંયા મેં 250 ગ્રામ મૂળા લીધા છે. જેટલું તમે શાક બનાવતા હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના છે. હવે આ રીતે થોડી વાર મિક્સ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો પાંદડા થોડાક સોફ્ટ થઈ ગયા છે. તો હવે એમાં આપણે મીઠું એડ કરી દઈશું. મૂળામાં થોડુંક ખારાશ પડતા હોય છે એટલા માટે મીઠું ધ્યાનથી એડ કરવાનું છે જેથી કરીને તમારું શાક વધારે ખારું ન થઈ જાય. તો આ મીઠું એડ કર્યા બાદ થોડી રીત આ વાર મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકીને 3-4 મિનિટ માટે થવા દઈશું. ત્યારબાદ આપણે ચેક કરીશું. તો 3-4 મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર આને થવા દઈશું. હવે 3-4 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા મૂળા ચડી ગયા છે અને ચડતા વાર બિલકુલ નથી લાગતી. તો તમે જોઈ શકો છો સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે પાંદડા પણ અને મૂળાના કાંદા પણ ચડી ગયા છે. તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું. તો અહીંયા મેં 1 ચમચી લાલ મરચું પાવડર અને 1/2 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો. હવે આ બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ તેમાં આપણે 1 ચમચી જેટલો બેસન એડ કરીશું. અહીંયા આ રીતે બેસન એડ કરવાથી આપણું શાક સરસ લાગે છે. તો હવે આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે 1 મિનિટ માટે થવા દઈશું જ્યાં સુધી આપણું બેસન સરસ રીતે ચડી ન જાય. હવે 1 મિનિટ બાદ આપણે ચેક કરીશું. હવે 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણું બેસન સરસ રીતે ચડી ગયો છે. તો હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણું શાક બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે અને બેસન એડ કરવાથી આપણા શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તો તમે આ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણું શાક બિલકુલ તૈયાર છે. તો એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આ શાકને મેં આ રીતે એક પ્લેટમાં લઈ લીધું છે. હવે ઉપરથી હું આ રીતે સફેદ તલથી ગાર્નિશ કરી લઈશ. જો તમને અમારા મૂળાના શાકની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી મૂળાના શાકની બેસનવાળી રેસીપી કેવી લાગી. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા વિડીયોની જાણકારી તરત મળતી રહે. અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.